नमस्ते विद्यार्थी मित्रों, सौने मारा नवा वर्षना जय श्री कृष्ण। हवे आपणे द्वितीय सत्र, दिवाळी पछीनुं सत्र एटले के द्वितीय सत्रनी शरूआत करीशुं भणवानी। तो द्वितीय सत्रनी अंदर धोरण चार विषय सामान्य ज्ञानमां पाठ 14 भारतना केटलाक वीर क्रांतिकारीओ, पाठनुं नाम छे भारतना केटलाक वीर क्रांतिकारीओ, तेना विशे आपणे माहिती मेळवीशुं। तो भारतना केटलाक वीर क्रांतिकारीओ, अपना देशमां घणा बधा वीर क्रांतिकारीओ थई गया, तेमांथी जे महान क्रांतिकारीओ छे तेमना अहीं नाम आपेला छे अने तेमनो इतिहास आपणे जाणीशुं। तो अपना देशमां आज़ादी मेळवा माटे अपना देशमां घणा बधा महान नेताओ, नामांकित महिलाओ तेमज वीर क्रांतिकारीओ ए घणो बधो सारो एवो फारो आपेलो छे। तो अहीं आपणने केटलाक वीर क्रांतिकारीओना नाम आपेला छे। तो भारतना केटलाक वीर क्रांतिकारीओ, एक प्रफुल्ल चाकी, बे चंद्रशेखर आज़ाद, त्रण दामोदर चाफेकर, चार खुदीराम बोज, पांच शहीद भगत सिंह, छ वीर सावरकर, सात सुखदेव अने आठ राजगुरु। अपना धोरण चार में आठ वीर क्रांतिकारीओनो इतिहास आपेलो छे, तेना विशे आपणे माहिती मेळवीशुं। तो भारतना केटलाक वीर क्रांतिकारीओ थई गया, तेमांथी एक नंबर प्रफुल्ल चाकी। तो प्रफुल्ल चाकी विशे आपणे माहिती मेळवीए। तो प्रफुल्ल चाकी नो जन्म 10 ડિસેમ્બર 1888 માં ઉત્તર બંગાળમાં આવેલા બોગરા ગામમાં થયો હતો। વીર ક્રાંતિકારી પ્રફુલ્લ ચાકીનું નામ ભારતીય સ્વતંત્રતા સંગ્રામના ઇતિહાસમાં અત્યંત સન્માનપૂર્વક લેવામાં આવે છે। પ્રફુલ્લ ચાકી જ્યારે 2 વર્ષની ઉંમરે તેમના પિતાનું નિધન થયું હતું, પ્રફુલ્લ ચાકીના પિતાનું, જ્યારે પ્રફુલ્લ ચાકી 2 વર્ષના હતા ત્યારે તેમના પિતાનું નિધન થયું હતું। તેમની માતાએ તેમને અત્યંત કઠિનાઈઓ પાર કરી તેમનું પાલન પોષણ કર્યું હતું। પ્રફુલ્લ ચાકી 9મા ધોરણમાં ભણતા હતા। પ્રફુલ્લ ચાકી જ્યારે 9મા ધોરણમાં અભ્યાસ કરતા હતા ત્યારે તેમણે આંદોલનમાં ભાગ લીધો હતો। પ્રફુલ્લ ચાકી જ્યારે 9મા ધોરણમાં ભણતા હતા ત્યારથી જ તેમણે આંદોલનમાં ભાગ લીધેલો હતો, તેથી તેમને શાળામાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા। પ્રફુલ્લ ચાકીએ 9મા ધોરણની અંદર આંદોલનમાં ભાગ લીધો ત્યારે તેમને શાળામાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા। તો આમ પ્રફુલ્લ ચાકીએ એ આપણા દેશના વીર ક્રાંતિકારી હતા। એના પછી 2 નંબર ચંદ્રશેખર આઝાદ। તો ચંદ્રશેખર આઝાદ વિશે આપણે જાણીએ। ચંદ્રશેખર આઝાદનો જન્મ 23 જુલાઈ 1906માં ભારવા અલી રાજપુરમાં થયો હતો। ચંદ્રશેખર આઝાદનો જન્મ 23 જુલાઈ 1906માં ભારવા અલી રાજપુરમાં થયો હતો। ચંદ્રશેખર આઝાદ ભારતીય ક્રાંતિકારી હતા। ચંદ્રશેખર આઝાદે પણ આપણા દેશની આંદોલનોમાં સારો એવો ભાગ ભજવેલો છે। તો ચંદ્રશેખર આઝાદ 1922માં મહાત્મા ગાંધી દ્વારા અસહયોગ આંદોલન અચાનક રોકી દેવાતા તેમની વિચારધારામાં પરિવર્તન આવ્યું અને તે ક્રાંતિકારીમાં જોડાઈને હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિએશનના સભ્ય બન્યા। ચંદ્રશેખર આઝાદ મહાત્મા ગાંધી સાથે જોડાઈ તેઓ મહાત્મા ગાંધી સાથે ક્રાંતિકારીમાં જોડાઈ અને હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિએશનના સભ્ય બન્યા અને તેઓ ક્રાંતિકારી સ્વતંત્રતા સેનાની
राजकीय कार्यकर तरीके फरज बजावता हता। तो आम चंद्रशेखर आजादे पण आपणा देशना महान क्रांतिकारी वीर क्रांतिकारी हता। एना पछी त्रण नंबर दामोदर चाफेकर। तो दामोदर चाफेकर विषे आपणे जाणीए तो दामोदर चाफेकरनो जन्म 25 जून 1869 માં મહારાષ્ટ્રમાં થયો હતો। દામોદર ચાફેકરનો જન્મ 25 જૂન 1869 માં મહારાષ્ટ્રમાં થયો હતો। તેઓ પણ આઝાદીની લડતમાં પ્રથમ વીર ક્રાંતિકારી હતા। તે પણ આઝાદીની લડતમાં પ્રથમ વીર ક્રાંતિકારી બન્યા હતા। એના પછી 4 નંબર ખુદીરામ બોજ। તો ખુદીરામ બોજ વિશે આપણે જાણીએ તો ખુદીરામ બોજ પણ એક મહાન વીર ક્રાંતિકારી હતા આપણા દેશના। ખુદીરામ બોજનો જન્મ 3 ડિસેમ્બર 1889 મહોબની મિદનાપુર પશ્ચિમ બંગાળ ભારતમાં થયો હતો। ખુદીરામ બોજ ભારતીય ક્રાંતિકારી હતા। ખુદીરામ બોજે 16 વર્ષની ઉંમરે તેમણે પોલીસ સ્ટેશન પાસે બોમ્બ લગાડવામાં ભાગ લઈ કેટલાક સરકારી અધિકારીઓને નિશાન બનાવ્યા હતા। એટલે કે કેટલાક સરકારી અધિકારીઓને તેમણે મૃત્યુના ભોગ બનાવી દીધા હતા। 6 ડિસેમ્બર 1907 રોજ ખુદીરામે બે અંગ્રેજ અધિકારીઓ વોટસન અને બેમફિલ્ડ પર હુમલો કર્યો હતો। તો આમ ખુદીરામ બોજે પણ આપણા દેશના આંદોલનોમાં સારો એવો ભાગ ભજવી અને વીર ક્રાંતિકારી બન્યા હતા। એના પછી 5 નંબર શહીદ ભગતસિંહ। શહીદ ભગતસિંહ વિશે આપણે માહિતી મેળવીએ તો શહીદ ભગતસિંહનો જન્મ 28 સપ્ટેમ્બર 1907 લાલપુર જે પંજાબમાં આવેલું છે ત્યાં થયો હતો। ભગતસિંહ ભારતના સ્વતંત્ર આંદોલનના અગ્રીમ ક્રાંતિકારી હતા। ભગતસિંહે અસહકાર આંદોલન સમયે કોલેજ છોડી રાષ્ટ્ર સેવામાં જોડાયા હતા। તેઓ હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિક એસોસિએશનના સભ્ય બની 1925 નવજવાન ભારત સભાની સ્થાપના કરી હતી। તો આમ શહીદ ભગતસિંહે પણ આપણા દેશમાં આંદોલનમાં સારો એવો ફાળો આપી અને તેઓ વીર ક્રાંતિકારી બન્યા હતા। એના પછી 6 નંબર વીર સાવરકર। તો વીર સાવરકરનો જન્મ 28 મે 1883 ભાગુર શહેરમાં થયો હતો। વીર સાવરકર પણ ભારતીય સ્વતંત્રતા આંદોલનના અગ્રીમ હરોળના સક્રિય કાર્યકર અને પ્રખર રાષ્ટ્રવાદી નેતા હતા। એના પછી 7 નંબર સુખદેવ। તો સુખદેવ વિશે આપણે માહિતી મેળવીએ તો સુખદેવનો જન્મ 15 મે 1907 લુધિયાનામાં થયો હતો। સુખદેવ એક ભારતીય ક્રાંતિકારી હતા। સુખદેવે ભગતસિંહ અને રાજગુરુ સાથે મરી લાહોરમાં અંગ્રેજ અમલદાર જેપી સોડર્સની ગોળી મારી હત્યા કરી હતી। આ કેસમાં સુખદેવને અંગ્રેજો દ્વારા ફાંસીની સજા આપવામાં આવી હતી। તો આમ સુખદેવે પણ ક્રાંતિકારી આંદોલન કરી અને ભારત દેશને સારો એવો સહકાર આપેલો છે। એના પછી 8 નંબર રાજગુરુ। તો રાજગુરુ વિશે જાણીએ આપણે તો રાજગુરુનો જન્મ 24 ઓગસ્ટ 1908 રાજગુરુનગરમાં થયો હતો। રાજગુરુ મહારાષ્ટ્રના વતની હતા। રાજગુરુ પણ ભારતના પ્રખર વીર ક્રાંતિકારી
हता तो आम आपना देशना केटलाक वीर क्रांतिकारीए आपना देश ने आपना देशना क्रांतिकारी आंदोलनों में सारो एवो भाग आपी अने खूबज महत्वनो फारो आपेलो छे। तो आम आपना देशना भारतना वीर क्रांतिकारीओ ना फरीथी आपणे एकवार जाणी लईए तो आपणा भारतना वीर क्रांतिकारीओ एक नंबर प्रफुल्ल चाकी, बे चंद्रशेखर आजाद, त्रण दामोदर चाफेकर, चार खुदीराम बोज, पांच शहीद भगत सिंह, छ वीर सावरकर, सात सुखदेव, आठ राजगुरु। तो बार मित्रों अपना देश में केटलाक महान नेताओं, नामांकित महिलाओं, रमतवीरो तेमज वीर क्रांतिकारीओ अने वैज्ञानिकोए पोतानो समय बगाड़ी अने देश ने प्रगतिशील करवा माटे सारो एवो महत्वनो फारो आपेलो छे। तो आपणे पण आपणा जीवन अने आपणा देश माटे समय आपी अने सारा एवा कार्य करी आपनुं नाम रोशन करिए तेवी मारी तमने शुभेच्छा। तो आम आपणा केटलाक भारतना केटलाक वीर क्रांतिकारीओ विशे आपणे माहिती मेळवी। हवे तमारे होमवर्कनी बुकमां वीर क्रांतिकारीनी ओळख करी अने तेमना नाम होमवर्कनी बुकमां लखवाना छे। नमस्ते बाळ मित्रो, जय श्री कृष्ण।